नमस्कार सुपर फास्ट समाचार में आपनु स्वागत छे। हूँ छू संजय रावल। छेल्ला बे दिवसथी મહીસાગર જિલ્લામાં આવેલા સંતરામપુરમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નહીં આવતા આરોગ્ય તંત્રએ નિરાતનો દમ લીધો હતો। પંચમહાલ હાલોલ નગરમાં આવેલા અનુપમ સોસાયટીમાં બંધ મકાનના કમ્પાઉન્ડની બંધ ઓરડીમાંથી થોડા દિવસ અગાઉ એક મહિલાની વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી। સિદ્ધપુર એપીએમસી માર્કેટમાંથી 23,520 કિલો અખાદ્ય ગોળનો જથ્થો મળતા ગંજ બજારમાં ખરભડાટ। જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલચંડી ગામે જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની સહભંડોળ ગાંઠમાંથી કામો મંજૂર કરવામાં આવ્યા। કિન્નર પર આધારિત વરદાન નામની શોર્ટ ફિલ્મનું ભરૂચમાં શૂટિંગ કરાયું। દેવભૂમિ દ્વારકામાં દિવ્યાંગ સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો। જૂનાગઢ માગણો ખાતે આજે મુરલીધર વાડી ખાતે કોંગ્રેસ દ્વારા યોજાયું ખેડૂત સંમેલન, મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઉત્તરાયણ પર્વને લઈને પ્રાંતિજ તપોવન ફળી ખાતે રહેતી મહિલાઓ દ્વારા સાનો માટે લાડુ બનાવવામાં આવ્યા હતા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સિવિલ અને પોગરૂર પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેક્સિનનું ડ્રાય રનનું રિહર્સલ યોજાયું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય અને કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ મુલાકાત લીધી। અમરેલી જિલ્લાના વિવિધ 5 સ્થળોએ કોવિડ-19 વેક્સિન માટેનું ડ્રાય રન કરાયું। જિલ્લા વિકાસ અધિકારીએ ડ્રાય રનનું નિરીક્ષણ કર્યું। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ દ્વારા માસ્ક ના પહેરનાર 10 લોકોની માસ્ક પાવતી ફાડવામાં આવી। પ્રાંતિજના વિવિધ વિસ્તારોમાં દિવસ દરમિયાન માસ્ક ના પહેરનાર પાસેથી કુલ 10,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો। સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં વાતાવરણમાં પલટો, સવારથી જ વાદળછાયું વાતાવરણ, સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવતા ધરતીપુત્રોની વધી ચિંતા। દેશના 700થી પણ વધુ જિલ્લાઓમાં કોરોના વેક્સિનનું બીજું ડ્રાય રન। ગુજરાતમાં કોરોના ટેસ્ટનો આંક 1 કરોડ ને પાર। ગુજરાતમાં 24 કલાકમાં કોરોના 667 નવા પોઝિટિવ કેસ નોંધાયા। દેશમાં 24 કલાકમાં 18,139 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા। ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગીને રાજીનામાથી ટ્રમ્પ પર દબાણ વધ્યું। જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ કર્યો આપઘાત। 16 મહિના બાદ ગુજરાત ભાજપનું નવું માળખું જાહેર। અમદાવાદમાં ઈસરો પાસે બીઆરટી બસનું ટાયર ફાટતા અકસ્માત। રાજ્યમાં આગામી 3 દિવસ માવઠું થવાની આગાહી। યુપીના બુલંદ શહેરમાં ઝેરી દવા પીવાથી 5ના મોત। ગુજરાતમાં સ્કૂલો અને શિક્ષકો માટે બદલાયા નિયમો। ગુજરાત એચસીએ રિક્ષા ચાલકોને રેલવે પરિષદમાં પ્રવેશવા માટે આપી મંજૂરી। રાજપીપળા સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ છેલ્લા 2 મહિનાથી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા પગાર ન કરવામાં આવતા તથા કોરોના વોરિયર્સોનું એજન્સીઓ દ્વારા શોષણ કરાતું હોવાથી આજે કર્મચારીઓએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં સરપંચ પરિષદના પ્રમુખ નિરંજન વસાવા દ્વારા ન્યાય માટે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નબદા ખેડૂત સહાય કેન્દ્રના અધિકારી એચસી દવેની બઢતી સાથે બદલી થતા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો। તો આ સાથે સમાચાર સુપર ફાસ્ટ અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV।